नमस्ते विद्यार्थी मित्रों, केम छो बता? नीलकंठ स्कूल ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। चालो बाळको, आजे आपणे हिंदी में गिनती शीखवानी छे। हिंदी अंक सामे शब्द आपणे आगळना वीडियो में पण शीखी गया। हिंदी अंक सामे शब्द लखवानो छे, शीखी गया ने बाळको? ते आपणे शुं शीख्या हता? એથી પાંચ સુધી અંક શીખ્યા હતા, હવે આપણે આગળના અંક લેશું। છ થી દસ સુધીના અંક આપણે કરવાના છે। ચાલો બાળકો, બધા હિન્દીની બુક્સ કાઢો જોઈએ। ચાલો કાઢી બધાએ હિન્દીની બુક્સ, હવે ખોલો। ચાલો ખોલીને હવે આપણે લીટી આંકવાની છે। બધાને ખબર જ છે કેવી રીતના લીટી આંકવાની, એમ કેટલી લીટી આંકવાની બાળકો? તમ કયો જો એટલી હું આંકું। ચાલો, કેટલી? ત્રણ, એક, બે અને ત્રણ, આંકી ને એક બે ત્રણ ચાર, ખાના કેટલા પડશે? ચાર। ચાલો ઉપર હેડિંગ લખો જોઈએ, ગિનતી। અંક સામે શબ્દ, લખો બધાએ આટલું। ચાલો ગુજરાતી અંક, પછી હિન્દી અંક, પછી ગુજરાતી શબ્દ, અને હિન્દી શબ્દ। ચાલો લખો બધાએ આટલું। ગુજરાતી અંક, હિન્દી અંક, ગુજરાતી શબ્દ અને હિન્દી શબ્દ, લખો ને આટલું બધાએ। ચાલો હવે ગયા લેક્ચરમાં આપણે પાંચ સુધી ગીતતી શીખાતા, તો હવે શું લખશું આપણે? છગડે છ લખશું ને, છગડે છ। ચાલો લખો બધાય, ના ચાલો પહેલાં કોઈ લખવાનું નથી, પહેલાં સમજી લેવાનું છે કેવી રીતના લખવાનું એ। ચાલો લખો છગડે છ, ગુજરાતીમાં છગડે છ, પછી હિન્દીમાં છ, આવી રીતના થાય ને। ત્યાર પછી ગુજરાતી શબ્દ, પછી હિન્દી શબ્દ, હવે છ ને શું કહેવાય? તો કે છ હ, છ ના બે શબ્દ થાય, છ હ, અને બીજો શબ્દ થાય છ હ, આવી રીતના લખાય। જો આપણે લખ્યું છ હ, અને આ છ ને આગળ બે મીંડા છ હ, આપણે બોલીને બારાક્ષરીમાં ક ને આગળ બે મીંડા ક હ, ખ ને આગળ બે મીંડા ખ હ, એવી રીતના છ ને આગળ બે મીંડા છ હ, આપણે હિન્દી બારાક્ષરીમાં શીખી ગયા ને બાળકો? છ છ છ, અને આ છ ના બે શબ્દ છ હ, આવી રીતના પણ લખાય, અને છ હ આવી રીતના પણ લખાય। બેમાંથી કોઈ પણ રીતના છ લખી શકાય, બરાબર? ચાલો, છ પછી શું આવશે? તો કે સાત, પછી સાત, સાત, એને હિન્દીમાં પણ શું કહેવાશે? સાત, બરાબર? ચાલો ત્યાર પછી આઠ, અડે આઠ, હિન્દીમાં આઠડે આઠ, આઠ, હિન્દી શબ્દમાં લખો જોઈએ આઠ, લખું આ મુજબ। ત્યાર પછી નવડે નવ, નવને અંકમાં કઈ રીતના લખાય હિન્દીમાં? તો કે આ મુજબ। ત્યાર પછી ન વ,
અને નો. હિન્દી શબ્દમાં શું કહેવાય? નવ ને નો કહેવાય. શું કહેવાય? નો. ન ને બે માત્રા નવ, ન ને કના બે માત્રા નવ. જો એક બાજુમાં લીટો છે અને બે ઉપર લીટા છે, બરાબર. ચાલો ત્યાર પછી દસ, દ સ. ત્યાર પછી લખો જોઈએ, દ સ લખું. ચાલો બધાએ સમજી લીધું, પેલા લખવાનું નથી, સોરી મારથી ભૂલાઈ ગયું, બરાબર. ચાલો બધાએ આ મુજબ સમજી લેવાનું છે. છ છ છ અને છ, સાત 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 સાત, આઠ 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 આઠ, નવ 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 અને નો, દસ 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 અને દસ. ચાલો આ મુજબ આટલું લખાઈ ગયું બધાને, ઓલા સોરી સમજાઈ ગયું બધાને. ચાલો હવે બધાએ લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. લીટી આંકી, મેં આગળ કીધું એમ ચાર ખાના પાડવાના. આપણે આગળ ગિનતી લખી ને છોકરાઓ, હે? એક ગિનતી કેટલી વાર લખવાની? ત્રણ વખત, બરાબર. તો આપણે પાંચ સુધી તો આપણે ગયા વિડીયોમાં લખી નાખી, હવે આપણે કઈ લખશું? છ થી સ્ટાર્ટ કરવાની છે. છ છ છ અને છ. છ છ છ અને છ. છ છ છ અને છ. લખ્યું બધાએ છ. ત્યાર પછી સાત, એક લીટી છોડીને. સાત સાત સાત, સાત 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 અને સાત. સાત 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 અને સાત. ત્યાર પછી સાત પછી શું આવશે? આઠ. બરાબર. આઠ 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 ને આઠ. ચાલો આઠ સુધી ગિનતી બધાને લખાઈ ગઈ બાળકો. ચાલો નવ અને દસની આપણે પાછળ લખીશું. પહેલાં લીટી આંકવાની. નવડે નવ, નવ નવ અને નો. નવ 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 અને નો, બરાબર. આ મુજબ નો એવું લખવાનું છે. નવ 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 અને નો. જો મેં તમને કીધું હતું કે બે ટુ લાઇનની બુક્સ હોય તો આપણે હિન્દી કે ગુજરાતી લખતા હોય તો કાનો માત્ર લીટીની બહાર આવે છે ને, જો આ નવમાં. ચાલો લખો હવે દસ.
દસ 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 અને દસ 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 અને દસ 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 ચાલો દસ સુધી ગિનતી લખાઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે, પહેલાં આ રીતના લખી નાખવાનું, બરાબર? એક ઉકી વખત ગિનતી પહેલાં લખવાની છે, આ વ્યવસ્થિત આમ સૂચના લખીને સમજાણું. આ મુજબ સૂચના ગુજરાતી અંક, હિન્દી અંક, ગુજરાતી શબ્દ, હિન્દી શબ્દ, આ મુજબ વ્યવસ્થિત સૂચના લખી અને મેં આ પેજ લખ્યું એ પ્રમાણે એક ઉકી વખત પેજ લખી નાખવાનું. ત્યાર પછી ત્રણ ત્રણ વખત ગિનતી આ મુજબ લખવાની, એટલે તમારે ગિનતી પરફેક્ટ પાકી થઈ જાય, ભૂલ પડે નહીં. સમજાઈ ગયું બાળકો? હવે આપણે શું શીખ્યા, તો કે 6 થી 10 સુધી ગિનતી અંક અને શબ્દમાં શીખ્યા, બરાબર ને? ચાલો, થેન્ક યુ બાળકો.